આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા સભાખંડમાં કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગીરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને રાપર તાલુકા તલાટી મંડળની બેઠક મળી હતી, જેમાં વિદાય લેતા પ્રમુખ જસવંતસિંહ સોલંકી, મહામંત્રી દેવદત્ત પ્રજાપતિ, ઉપપ્રમુખ હિતેશ પ્રજાપતિ તથા અન્ય હોદ્દેદારોને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવા હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં નવા પ્રમુખ બળદેવભાઈ પરમાર, ઉપપ્રમુખ મિતેશ પટેલ, અલ્પાબેન પટેલ, મહામંત્રી અજીતસિંહ ડાભી, ખજાનચી મનુભાઈ નાદોડા, સલાહકાર બિપિન કડિયા, આર એલ ચાવડા, મીનાબેન રાવલ, સંગઠન મંત્રી ચિરાગ જોશી, સહમંત્રી હેતલબેન ચૌધરી, કાર્યાલય મંત્રી વિનોદ રાઠોડ અને મીડિયા પ્રવક્તા દેવરામ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા તલાટી મંડળના પ્રતિનિધિ તરીકે વિજયગીરી ગોસ્વામી, જસવંતસિંહ સોલંકી, હિતેશ પ્રજાપતિ, દેવદત્ત પ્રજાપતિ અને ગજુભા ચૌહાણની વરણી કરવામાં આવી હતી. આજે તલાટી મંડળની બેઠકમાં તમામ તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા વરાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ મિતેશ પટેલે કરી હતી.